चली सरेराश की अंदर कुल त्रण मेथड है, त्रण वर्षीय, चार वर्षीय अने पांच वर्षीय। एनी अंदर की चार वर्षीय जे छे ये तमारा 30% सिलेबस की अंदर कट थई गयो छे, है ना। उदाहरण नंबर 8 जुओ, ए चली सरेराश नो एक दाखलो छे जे 3 वर्ष नो छे। कोई एक बैंक नी एक शाखा ना जुदा जुदा सप्ताह में खोलायेला खाता की संख्या नीचे आपेल छे, 3 सप्ताह नी चली सरेराश नी रीते वलण शोधो। केटला वर्ष थी कीधो छे? 3 वर्ष थी। तो जो उदाहरण नंबर 8 नी अंदर आपणने सौ प्रथम सप्ताह आपेलो छे, शुं आपेलो छे? सप्ताह में क्या शुरुआत थाय छे? 1 थी लईने 10, एटले 1 2 3 4 5 6 7 8 9 અને 10। પછી ખોલાયેલ ખાતાની સંખ્યા આપેલી છે, ખોલાયેલ ખાતાની સંખ્યા, એની અંદર 26 27 26 25 22 24 25 23 22 અને 21 આટલી વસ્તુ દાખલાની અંદર આપણને આપેલી છે। હવે આપણને અહીંયા કેટલા વર્ષનું કીધું છે? 3 વર્ષની ચલિત સરેરાશ, હે ને। તો અહીંયા આપણે 3 વર્ષની કરવાનું છે એટલે પહેલો જ કોલમ બનશે 3 વર્ષીય। ત્રણ વર્ષીય નથી, સપ્તાહ આપેલા છે અહીંયા, શું આપેલા છે? એટલે 3 સપ્તાહ શું થશે એનો સરવાળો, 3 સપ્તાહ ચલિત સરવાળો, ચલનો સરવાળો, અને અહીંયા પછી આવશે 3 સપ્તાહિક ચલિત સરેરાશ। સરેરાશ એટલે ખબર છે ને બધાને? હા સર। કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ આની અંદર નથી, કોઈ સૂત્ર આની અંદર ઉપયોગ કરવાનો નથી, એ સૂત્ર વગરનો દાખલો છે। જ્યારે તમને 3 વર્ષનું ચલે સરેરાશ કહી હોય, કેટલા વર્ષની? 3 વર્ષ, તો એની અંદર પહેલો વર્ષ અને છેલ્લા વર્ષનો જવાબમાં શું હોય? ડેશ। પ્રથમ વર્ષ અને છેલ્લો વર્ષનો જવાબ શું હશે? ડેશ। એની અંદર કોઈ જવાબ આવશે નહીં, ક્લિયર। કેટલા વર્ષની કીધું હોય? 3 વર્ષ, કેમ કે અહીંયા આપણને 3-3 વર્ષના ગ્રુપ બનાવવાના છે। કેટલા કેટલા વર્ષના? 3-3 વર્ષના ગ્રુપ બનાવીશું એટલે આપણને પહેલો વર્ષ અને છેલ્લો વર્ષ ડેશ કરવું પડશે, એ પ્રમાણે સેટ થશે। જુઓ આપણે કેટલા વર્ષનો સરવાળો કરવાનો છે? 26 27 અને 26, આ ત્રણેયનો સરવાળો 76 સરવાળો થયો, ખબર પડી કે ન પડી? અહીંયા આ 3 વર્ષનો સરવાળો છે। હવે આને આની સરેરાશ નીકાળવી હોય તો 79 ભાગે પાછા શું કરવા પડે? 3 26.33 એટલે કેવી રીતે મળ્યા? 79 ભાગ્યા 3, ખબર પડી કે ન પડી? હા। હવે જુઓ, પહેલા આપણે 26 થી શરૂઆત કરી, હવે એક વર્ષ છોડ, એક સપ્તાહ છોડ, ક્યાંથી શરૂઆત થશે બીજી? 27 થઈ ગઈ ને 25 સુધી એક છોડી દેવા સર, ને એક પ્લસ થશે 78 કેટલો થાય? અને 78 ભાગ્યા 3 26, રીત નહીં કરવાની, કોઈ રીત નહીં કરવાની। એવું લખવું લખી શકો તમે 26 27 26 બરાબર જવાબ, પણ લખવાની જરૂર નથી। અથવા તમે બીજી રીતે પણ શોધી શકો જવાબ, બીજી રીતે પણ શોધી શકો। પહેલાનો જવાબ 79 આવે, ખબર પડે? હા। 79 માંથી પ્રથમ પ્રશ્ન શું કરવાનો? માઇનસ કરી દેવાનો, 25 શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો, એવી રીતે પણ તમે કરી શકો। હવે અહીંયા હવે ત્રીજા વર્ષે ત્રીજાથી શરૂઆત થશે એટલે 26, 26 વત્તા 25 વત્તા 22, 26 વત્તા 25 વત્તા 22 73, કેટલા? 73 ભાગ્યા 24.33। હવે એના પછી ક્યાંથી શરૂઆત થશે? 25 થી, તો 25 22 અને 24 71, કેટલો જવાબ આવશે? 71 ભાગ્યા 3 23.67। હવે 22 થી શરૂઆત થશે, 22 24 અને 25 71, 71 એનો પણ જવાબ હા, તો 23.67 જ રહેશે। ભાઈ 24 થી શરૂઆત થશે, 24 25 અને 23 72, 72 23 24 તરી
પછી 25 થી શરૂઆત થશે 25 23 અને 22 70 70 ભાગ્યા 3 23.33 અને છેલ્લે ક્યાંથી શરૂઆત થશે 23 22 અને 21 23 22 અને 21 કેટલો શરૂઆત થાય 66 66 ભાગ્યા 3 કરશો એટલે 22 હવે જો આપણે હવે 22 થી શરૂઆત કરીએ પણ 22 21 અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપેલો નથી એટલે છેલ્લાનો અહીંયા શું આવશે ઉપર અને છેલ્લે દેશે 3 વર્ષનો ચલિત સરવાળો કીધો હોય એટલે પ્રથમમાં અને છેલ્લામાં શું કરવામાં આવે ડેશ આ 3 વર્ષનો ચલિત સરવાળાનો દા આની અંદર કોઈ ટોટલ બીજો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનો નથી ને સૌથી છેલ્લો પૂછાતો જી હા પૂછાતો પૂછે કેમ ન પૂછે ઉદાહરણ નંબર 10 હવે એવી રીતે જુઓ જે 3 વર્ષનો હતો એવી રીતે કેટલા વર્ષનો છે હવે 5 વર્ષ 3 વર્ષનો જે છે એવી જ રીતે કેટલા વર્ષનો છે 5 વર્ષ એની અંદર શું આપેલું છે જોઈ લો કે એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચે માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશની રીતે વલણ મેળવો આપણને દાખલામાં પહેલા શું આપેલું છે વર્ષ આપેલું છે શું આપેલું છે વર્ષ ક્યાંથી શરૂઆત થાય છે 2006 થી લઈને 2016 તો પ્રથમ 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 અને 2016 આટલા આપણને આપેલા છે ક્લિયર અને બાજુમાં શું આપેલું છે ઉત્પાદન અને એ ઉત્પાદન કેવી રીતે આપેલું છે આપણને ટન ની અંદર કેટલો છે પહેલા 112 ટન એના પછી 106 ટન એના પછી 93 ટન પછી 90 ટન પછી 114 ટન પછી 159 ટન પછી 170 ટન પછી 130 ટન 108 ટન 113 ટન અને 115 ટન આટલી માહિતી આપણને દાખલાની અંદર આપેલી છે હવે આપણને દાખલાની અંદર કેટલા વર્ષનો કીધો છે અહીંયા 5 વર્ષનો કીધો છે કેટલા વર્ષનો કીધો છે 5 તો એવી રીતે 3 વર્ષનો ચલિત સરવાળો હતો અહીંયા શું આવશે અહીંયા 5 5 વર્ષનો ચલિત સરવાળો અને અહીંયા શું આવશે 5 વર્ષનો ચલિત સરેરાશ આમાં ટી કેમ આવે ટી એટલે સમય લખેલો છે 1 2 3 4 5 6 7 10 સુધી લખેલો છે એમ જ ને હા ચલો હવે આપણે શું કરીશું સૌપ્રથમ તો 3 વર્ષનો હતો એટલે સૌ પહેલો વર્ષ અને છેલ્લો વર્ષ એની અંદર ડેશ કરવામાં આવે પણ જ્યારે 5 વર્ષનો હોય ને ત્યારે પ્રથમ 2 વર્ષ લાસ્ટ 2 વર્ષ અને લાસ્ટ 2 વર્ષ ડેશ કરવામાં આવે પ્રથમ 2 વર્ષ અને લાસ્ટ 2 વર્ષ શું કરવામાં આવે ડેશ આમાં ખાલી 3 ને 5 જ આવે બીજું ના 3 5 અને 4 પણ 4 ની મેથડ થોડી અલગ છે હે ને 4 ની મેથડ શું છે 3 આવે 5 આવે 7 આવે 7 બીકોમ ના કોલેજમાં આવે છે એ તમારે છે નહીં 7 માટે 3 વર્ષનો ગેપ હોય હવે જુઓ આપણે 5 વર્ષનો સરવાળો એટલે અહીંયા કેટલા વર્ષનો 1 થી લઈને 5 એટલે 112 106 93 90 અને 104 સુધી જઈશું એટલે 1 2 3 4 અને 5 515 15 103 515 ભાગે કેટલા કરવા પડશે 5 એટલે કેટલા આવશે 103 103 આવે હવે પછી ક્યારે શરૂઆત થશે 106 થી 106 93 90 114 ને 159 └','//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 
663 ભાગ્યા 5 132.6 હવે ક્યાંથી શરૂઆત થશે 114 થી 114 159 170 130 અને 108 681 681 ભાગ્યા 5 136.2 હવે ક્યાંથી શરૂઆત થશે 159 થી 159 170 130 108 અને 130 680 ભાગ્યા 5 136 અને છેલ્લે ક્યાંથી શરૂઆત થશે 170
सौथी सहली रीत कई फॉर्मुला सूत्र बीजू नथी।